રાજકોટ ના ભૂપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર માં આગામી 27 તારીખે 65મો વાર્ષિક પાટોત્સવ તેમજ શાકોત્સવ ઉજવાશે. રાજકોટ માં ભૂપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર માં આગામી 27મી તારીખે 65મો વાર્ષિક પાટોત્સવ તેમજ શાકોત્સવ ઉજવાશે. આ પાટોત્સવ અંતર્ગત સુખશૈયા માં બિરાજિત થનાર શ્રી સ્વામિનારાયણ ભગવાન નું સ્વરૂપ તથા મહાઅભિષેક માટે શ્રી નીલકંઠ વર્ણી સ્વરૂપ ની પ્રતિષ્ઠા, વિધિ એવં અક્ષર ભુવન પ્રસાદી સંગ્રહાલયનું ઉદઘાટન સમારોહ ઉજવાશે. આ પાટોત્સવમાં સમગ્ર ભાવિ ભક્તોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે. નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ પહોંચ્યું છે રાજકોટના ભૂપેન્દ્ર રોડ પરના સ્વામિનારાયણ મંદિર ખાતે. તો આ મંદિરનો શું મહિમા છે જાણીએ અહીંના સેવકો પાસેથી. શાસ્ત્રી કૃષ્ણવલ્લભદાસજી, સ્વામિનારાયણ આશ્રમ વૃંદાવન. આપ સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. રાજકોટ શ્રી સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ, જ્યાં સર્વાવતાર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ અનેકવાર પધારી જે ભૂમિને તીર્થતુલ્ય બનાવી, સાથે સાથે જ્યારે દેશનું શાસન અંગ્રેજોના હાથમાં હતું ત્યારે ખુદ અંગ્રેજ ગવર્નરોએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે તીવ્ર ઉત્કંઠા વ્યક્ત કરી ત્રણ ત્રણ પત્ર મોકલી આગ્રહ કરીને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુને રાજકોટ પધરાવેલા. અને ખુદ સ્વામિનારાયણ ભગવાનની એ વખતે તબિયત નાંદુરસ્ત હોવા છતાંય અંગ્રેજ જોરસન માલકનના એ આગ્રહને વશ થઈ અને સ્વામિનારાયણ ભગવાન રાજકોટ પધારેલા, જે બદ્રી વૃક્ષ નીચે બેસીને સ્વામિનારાયણ ભગવાન ભક્તોને સદુપદેશ આપેલો, આશીર્વાદ આપેલા, અને જે બદ્રી વૃક્ષના ફળ ભગવાન સ્વામિનારાયણ ખુદ જમેલા, આવી પ્રસાદીની ભૂમિ એટલે ભૂપેન્દ્ર રોડ મુખ્ય મંદિર સ્વામિનારાયણ મંદિર. અમને એમના મહંત મારા ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, સ્વામિનારાયણ આશ્રમ હરિદ્વારના સંસ્થાપક શ્રી, જે 2 વર્ષથી આ મંદિરના મહંત પદે આવ્યા ત્યારથી આ સ્વામિનારાયણ મંદિરનો ખૂબ વિકાસ થયો છે. આ મંદિર સ્વામિનારાયણ ભગવાનની સાથે આવેલા સહજાનંદીય નંદ સંતોના માધ્યમથી આ મંદિર નિર્માણ થયેલું, જેમનો 65મો વાર્ષિક પાટોત્સવ આગામી 27/11/2017 છે. જે પાટોત્સવ અંતર્ગત 26 તારીખે બપોર પછી જળયાત્રા, ત્યારબાદ દેહશુદ્ધિ, અને 27 તારીખે 5:30 વાગે મંગળ આરતી, ત્યારબાદ મહાભિષેક, અને આ મંદિરની અંદર વર્ષોથી ચાલતી મહાપૂજા જે દર્શનીય છે, સંકલ્પને પૂર્ણ કરનાર છે. સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાય અને વડતાલ દેશના પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રી પણ તે દિવસે વિશેષ ઉપસ્થિત રહી હરિભક્તોના આશીર્વાદ, દર્શન અને મહાભિષેકનો લાભ આપવાના છે. ત્યારબાદ 7 વાગ્યાથી આ મંદિરની અંદર નૂતન નિર્માણ થયેલ અક્ષરભુવન એમનું પણ ઉદ્ઘાટન છે, જેમની અંદર સુખશૈયામાં સ્વામિનારાયણ ભગવાન વિરાજિત થવાની છે. એ મૂર્તિની પણ પ્રતિષ્ઠા એ પ્રાતઃકાળે પૂજ્ય મહારાજશ્રીના વરદ હસ્તે થશે. સાથે સાથે મહાભિષેક માટે નીલકંઠ વર્ણીની પંચધાતુની મૂર્તિ પણ પૂજ્ય મહારાષ્ટ્રના વરદ હસ્તે એ પ્રતિષ્ઠિત થશે અને ભક્તોના અભિષેક માટે એ ખુલ્લી મૂકવામાં આવશે. સાથે સાથે જે મેનામાં બેસીને સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડીને ભેંસઝાળથી લેવા ગયા હતા, એ પ્રસાદીનો મેનો અને સિગ્રામ એ પણ જે પ્રસાદીભૂત અને દર્શનીય છે, એમના માટે પણ સુંદર મજાનું મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી એના માર્ગદર્શન નીચે તૈયાર થયું છે. એ પણ પ્રસાદીના સંગ્રહાલયમાં મૂકવામાં આવશે, જેના હજારો ભક્તો વર્ષો સુધી દર્શન કરશે અને જે પ્રસાદીની અમૂલ્ય ચીજથી પરિચિત થશે. તો આ પ્રસાદીભૂત બદ્રિકાશ્રમ તુલ્ય રાજકોટ સ્વામિનારાયણ મંદિર, જ્યાં લાખો હરિભક્તો દર્શન કરીને ધન્ય થાય છે. તો દર્શક મિત્રો, આ હતું સ્વામિનારાયણ સંપ્રદાયનું
અનેરું મહત્વ અને મંદિરનું મહત્વ. જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી ખબર અમારી. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે યશ મારું, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ.